સીટિજન્શીપ અમેન્ડમેન્ટ એક્ટના વિરુદ્ધમાં રવિવારે સાંજે ફેકલ્ટી બહાર ધરણાનો કાર્યક્રમ મુલતવી રાખવો પડતા ફાઇન આર્ટ્સના પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત જણે પોલીસ કમિશનર કચેરી સહિત ચાર સ્થળે ઉશ્કેરીજનક ગ્રેફિટી ચિત્રી હોવાનો ઘટસ્ફોટ થયો છે ક્રાઇમ બ્રાન્ચે ફાઇન આર્ટ્સના પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કર્યા બાદ સાંજે બે મ્યુઝિશિયનની પણ ધરપકડ કરી છે નાગરિકતા વિરોધ વ્યક્ત કરવા માટે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ ગત શનિવારે ઇન્સ્ટાગ્રામ પર પ્રોસ્ટેટના કાર્યક્રમની જાહેરાત કરી હતી રવિવારે સાંજે ફેકલ્ટી બહાર કાર્યક્રમ થાય તે પૂર્વ યુનિવર્સિટી સત્તાધીશોએ તમારી આ હરકતથી શર ભડકે બળકે એવી ચેતાવણી પણ આપી અને પોલીસ પરવાનગી લઈ આ કાર્યક્રમ કરવાની સૂચના આપતા આ કાર્યક્રમ મુલતવી રાખ્યો હોવાની સાથે સોશિયલ મીડિયામાં જાહેરાત કરાઈ હતી ધારણા નહીં થઈ શકતા પાંચ વિદ્યાર્થીઓ રવિવારે રાત્રે બે મ્યુઝિશિયન મિત્રો સાથે સોફ્ટ્રેન્ડ ટાવર પર મીટિંગ કરી શહેરમાં પણ રિએક્શન આવે તે માટે જુદા જુદા સ્થળે ગ્રેફિંગ ચિતરવાનો પ્લાન કરી અઢી કલાક રેકી કરી હતી ત્યારબાદ ચાર વાહનો પર સાત જણા નીકળ્યા હતા અને મોડી રાત્રે બે થી ચાર વાગ્યા દરમિયાન ફતેગંજ દિવાલ પર રોઝરી સ્કૂલ પાસે હોસ્ટેલની દિવાલ પોલીસ કમિશનર કચેરીની ની દિવાલ અને કાલાઘોડા સર્કલ એમ ચાર જગ્યાએ ઉશ્કેરણી જનક ક્રાફ્ટિંગ કરી હતી પોલીસે પાંચ વિદ્યાર્થી અને બે મ્યુઝિશિયન સહિત સાત ધરપકડ કરી ત્રણ વાહનો અને પાંચ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પકડાયેલા સાત આરોપીઓ રજત ધીરેન્દ્ર વ્યાસ રુચિ પ્રેમ નાયર આર્યન અનંત શર્મા આઇજીન જોન્સન ઋષિ નાયર રેનિલ રોનાલ્ડ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલ અને પીએસઆઈ એસ ભરવાડે સીસીટીવી ફૂટેજ નો અભ્યાસ કરતા મણસ કે સાડા ત્રણ થી ચાર વાગે પોલીસ કમિશનર કચેરીની ની દિવાલ પાસે બુકાની ધારીઓની હલચલ દેખાતી હતી તેના આધારે ફતેહગંજ થી પોલીસ ભવન સુધીના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતા રાત્રે અગિયાર વાગે એક બાઇક નો નંબર મળી આવ્યો હતો આ બાઇક ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી પુલકિત ગાંધીની ની હોવાનું ઘટસ્ફોટ થતા તેને પકડી પૂછપરછ કરતા અને વિદ્યાર્થીઓ નામ ખુલ્યા હતા मारू टेलरसाठी सोनल वाला दिव्या न्यूज वडोदरा